હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ફરી પાછો આવી ગયો છું નાનકડી વાર્તા સાથે. મિત્રો, આજે આપણે એવી વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેને આપણે નાના સ્કૂલમાં હતા ત્યારે પણ યાદ કરતા હતા, મોટા થઈ ગયા ત્યારે પણ યાદ કરીએ છીએ, જ્યારે કોઈ પિક્ચર જોવા જઈએ, મૂવી જોવા જઈએ તો થિયેટરની અંદર પણ તેને યાદ કરીએ, અને જ્યારે કોઈ આપણે દેશભક્તિનું ગીત સાંભળતા હોઈએ ત્યારે પણ એને યાદ કરીએ. મિત્રો, એવા વ્યક્તિ એટલે રવીન્દ્રનાથ ટેગોર. મિત્રો, સૌ પ્રથમ ભારતીય નહીં, સૌ પ્રથમ એશિયન એવા પેલા વ્યક્તિ કે જેને નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવેલા હતા, એવા રવીન્દ્રનાથ ટાગોર, જેણે મિત્રો 39 જેટલી કૃતિઓ લખેલી છે, 2000 કરતા પણ વધારે ગીત લખેલા છે. કોલકાતાની અંદર જન્મેલો આ બાળક કે જેણે આખા દેશની અંદર નહીં આખા વિશ્વની અંદર ડંકો વગાડી દીધો, 3-3 દેશના જેણે રાષ્ટ્રગાન લખેલા છે, 2 દેશના રાષ્ટ્રગાન જેણે ગાયેલા છે, એવો વ્યક્તિ એટલે રવીન્દ્રનાથ ટેગોર. મિત્રો, એની બહુ અતિ મહત્વની ફેમસ એક લાઈન છે જે મને તરત જ યાદ આવે. આ સુંદર વિશ્વમાં મને મરવાની ઈચ્છા નથી, આ સુંદર વિશ્વમાં મને મરવાની ઈચ્છા નથી, મને તો મનુષ્ય વચ્ચે જીવવાની ઈચ્છા છે. રવીન્દ્રનાથ ટાગોર ગીતાંજલિ કૃતિ માટે જેને નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલો હતો, અને મિત્રો શાંતિ નિકેતન જેવી સંસ્થાઓ જેને સ્થાપેલી હતી, અને જનગણ મન આવે એટલે રવીન્દ્રનાથ ટાગોર યાદ આવે. તો મિત્રો, આજે આખે આખી વાત કરવાની છે રવીન્દ્રનાથ ટાગોર વિશે. હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા કોમ્પિટિટિવ ડીજી ક્લાસની અંદર. જો મિત્રો તમે લોકો હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરીને કરી નાખો, બેલ આઇકન દબાવી દો. રોજ નવે નવા તમારા માટે જોરદાર વિડીયો લઈને તમારી સમક્ષ આવું છું. ભગવત સિંહજી વિશે વિડીયો આપણે લઈએ એવા ઝવેરચંદ મેઘાણી, ખલીલ ધનતેજવી, દુલાભાઈયા કાગ, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ, આ બધા જ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં તમારા માટે લઈને આવ્યો છું. ફોર્મમાં હાલું છું અત્યારે. તો ખાસ કરીને મિત્રો આવા અવનવા વ્યક્તિ વિશેષ વિશે તમે લોકો જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર ખાસ કરીને બેલ આઇકનની નિશાની દબાવી દેજો. અને મિત્રો ખાસ 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 જો વિડીયો ગમતા હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયો કયો બનાવવું એ તમે લોકો મને કમેન્ટ કરો, કમેન્ટ હરેક લોકોની વાંચીશ અને તમને યોગ્ય પ્રતિસાદ આપી અને વિડીયો તમારી સમક્ષ જરૂરથી હું ટૂંક સમયમાં લઈ આવીશ. તો મિત્રો ખાસ કરીને બધા જ લોકો ખાસ કરીને કમેન્ટ મને કરતા રહેજો. તો શરૂઆતથી શરૂઆત કરીએ મિત્રો રવીન્દ્રનાથ ટેગોર વિશે. મિત્રો, આજે રવીન્દ્રનાથ ટેગોરનો જન્મદિવસ છે અને આજનો દિવસ એટલે 7 મે, અને 1861ની અંદર કોલકાતાના એક નાના એવા ગામ જોરસાકોની અંદર તેમનો જન્મ થયેલો હતો. આ રવીન્દ્રનાથ ટાગોર જે છે એમની મૂળ અટક ઠાકુર હતી, પણ આપણે તેને ટાગોર કહીએ છીએ. જે રીતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સરનેમ આંબેડકર નહીં શકપાલ હતી, એવી જ રીતે તેમની અટક પણ ઠાકુર હતી. તેમના પિતાનું નામ હતું મહર્ષિ દેવેન્દ્રનાથ, જ્યારે તેમના માતાનું નામ હતું શારદા મણિદેવી. તેમના લગ્ન થઈ છે તેમની પત્નીનું નામ હતું મૃણાલિની દેવી. ધીમે 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 તેમનું જીવન ચાલુ થઈ છે. અને મિત્રો, કોને ખબર હતી કે એક દિવસ આ આખા ગુજરાતમાં નહીં ભારતમાં નહીં વિશ્વમાં ડંકા વગાડતો હશે. આ રવીન્દ્રનાથ ટાગોર જે છે 1901ની અંદર શાંતિ નિકેતન સોસાયટીની સ્થાપના કરે છે. શાંતિ નિકેતન વિશે પણ તમે જો જાણવા માંગતા હોય તો મને ખાસ કમેન્ટ કરજો, બહુ જબરદસ્ત સ્ટોરી છે શાંતિ નિકેતનની. તો શાંતિ નિકેતનની તે સ્થાપના કરે છે. બંગાળી કવિ પોતે હતા, એક ગાયક હતા, ચિત્રકાર પણ પોતે હતા, એક જ વ્યક્તિ મલ્ટી ટેલેન્ટેડ. તો એવા આ વ્યક્તિ રવીન્દ્રનાથ ટાગોર કે જેને 1905ની અજારે બંગાળના ભાગલા પડ્યા લોર્ડ કર્ઝન કાળ મુખો 7 કરોડ 80 લાખની વસ્તીને 2 ભાગની અંદર વેચી નાખી. પૂર્વ બંગાળ કેપિટલ હતી ઢાકા, પશ્ચિમ બંગાળ કેપિટલ હતી કોલકાતા. 1905ની અંદર જયારે બંગાળના ભાગલા કર્યા, જેને આપણે બંગ ભંગના નામે ઓળખીએ છીએ, આ સમયે બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું ઓમાર સાંગા બાંગ્લા. ઓમાર સાંગા બાંગ્લા તેમણે લખેલું હતું બંગાળી ભાષાની અંદર, અને આ ઓમાર સાંગા બાંગ્લા છે હાલમાં બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન છે. બાંગ્લાદેશની કેપિટલ ઢાકા છે, તેની કરન્સી ટકા છે. આ ઈ જ બાંગ્લાદેશ કે જેમના વડાપ્રધાન શેખ હસીના છે. આ બાંગ્લાદેશના ગાંધી તરીકે શેખ મુજીબુર રહેમાનને ઓળખવામાં આવે છે, અને આ બાંગ્લાદેશને અલગ કરાવવા માટે આપણા ભારત દેશનો બહુ મોટો હાથ હતો.
1971 ના યુદ્ધની અંદર આપણે પાકિસ્તાન સાથે યુદ્ધ કર્યું અને પૂર્વ પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશને અલગ કરાવેલું હતું. એ સમય ઇન્દિરા ગાંધીની સરકાર હતી. એ સમયે મિત્રો આ 1905 ની અંદર ઓમાર સાંગા બાંગ્લા ગાવામાં આવેલું હતું. બંગાળના ભાગલા પહેલા 1905 ની અંદર જ્યારે બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા 1911 ની અંદર, 1911 ની અંદર આપણા વાઇસરોયના પદ ઉપર હતા લોર્ડ હાર્ડિંગ. ઇંગ્લેન્ડથી રાજા અને રાણી ભારત પ્રવાસે આવેલા હતા, જેનું નામ હતું જ્યોર્જ પંચમ અને ક્વીન મેરી. આ જ્યોર્જ પંચમ અને ક્વીન મેરી 1911 ની અંદર આવ્યા અને બે ઘોષણા કરી. પહેલી ઘોષણા, બંગાળના ભાગલા રદ કરવામાં આવે. ઘોષણા નંબર બીજી, કે કેપિટલ કોલકાતાથી ફેરવી દિલ્હી લઈ જવામાં આવે. એટલે હાલમાં આપણે જે દિલ્હી કેપિટલ તરીકે જોઈએ છીએ, જેની ઘોષણા 1911 માં કરવામાં આવેલી હતી અને તેને દિલ્હી તરીકે અસ્તિત્વનો દરજ્જો મળેલો હતો 1912 થી. આ 1911 ના જે અધિવેશન હતું, કોંગ્રેસનું અધિવેશન, એની અંદર જ જ્યારે આ બધી ઘોષણા થતી હતી, એ જ સમયે રવીન્દ્રનાથ ટાગોરે ભારત દેશનું રાષ્ટ્રગાન જનગણ મન ગાયું. 52 સેકન્ડ ની અંદર આ પૂર્ણ કરવામાં આવે છે મિત્રો જનગણ મન. જ્યારે ગોલ્ડ મેડલ પહેરાવાતો હોય ને ઓલિમ્પિકની અંદર કે કોઈ પણ પ્રકારની સ્પર્ધાની અંદર, ત્યારે જનગણ મન ઇન્સ્ટ્રુમેન્ટલ રીતે વગાડવામાં આવે છે. અને આ ઇન્સ્ટ્રુમેન્ટલ જે સોંગ છે એ 20 સેકન્ડમાં પૂરું થવું જોઈએ. અને આખું જનગણ મન 52 સેકન્ડમાં પૂરું થવું જોઈએ. મોટા ભાગના લોકોને કન્ફ્યુઝન હશે કે જનગણ મન રાષ્ટ્રગાન છે કે રાષ્ટ્રગીત. રાષ્ટ્રગાન છે. અને આના માટે એક શોર્ટકટ આપું, યાદ રાખો ગાજર. શું યાદ રાખવાનું? ગાજર. રાષ્ટ્રગાન જનગણ મન રવીન્દ્રનાથ ટાગોર, ગાજર. યાદ રહી જાય કે નહીં? જ્યારે રાષ્ટ્રગીત આપણું વંદે માતરમ છે, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવેલું છે, 65 સેકન્ડમાં ગાવામાં આવે છે, આનંદ મઠમાંથી લેવામાં આવેલું છે. અને આ 1 મિનિટ અને 5 સેકન્ડ એટલે કે 65 સેકન્ડ ની અંદર પૂર્ણ કરવામાં આવે છે. બે દેશના રાષ્ટ્રગાન તેને ગાયેલા પણ છે, લખેલા પણ છે. ત્રીજા દેશનું રાષ્ટ્રગાન, શ્રીલંકાનું રાષ્ટ્રગાન પણ રવીન્દ્રનાથ ટેગોરે જ લખેલું હોય એવું જ માનવામાં આવે છે. તો આ ત્રણ દેશના રાષ્ટ્રગાન લખેલા આ વ્યક્તિ નાના હતા ત્યારે અંગ્રેજી શાળાની અંદર અંગ્રેજોની શિક્ષણ પદ્ધતિથી તે ભણવા બેઠેલા હતા. તેમના પિતા દેવેન્દ્રનાથે તેમને ભણવા બેસાડ્યા, પણ ભણવાની અંદર તેનો જીવ નહોતો લાગતો, જેના કારણે દેવેન્દ્રનાથ ઘણા બધા વિષય શિક્ષકોને પોતાના ઘરે જ બોલાવી અને રવીન્દ્રનાથ ટાગોરને ભણાવતા. ધીમે ધીમે પોતાના ઘરે જ એજ્યુકેશન ધીમે ધીમે પ્રાપ્ત કર્યું. અને જ્યારે એક વખત પોતાના પપ્પા સાથે, દેવેન્દ્રનાથ સાથે, જ્યારે રવીન્દ્રનાથ ધીમે ધીમે હિમાલયની યાત્રા ઉપર જતા હતા, ત્યારે બાપ દીકરો બંને થાકી ગયા એટલે રસ્તાની અંદર બોલપુર ખાતે રેસ્ટ કરવા માટે ઉભા રહ્યા. ત્યારે આરામ કરવાના સમયે પણ રવીન્દ્રનાથ ટાગોરે એક કૃતિ લખી નાખી અને કૃતિનું નામ હતું પૃથ્વીરાજ પરાજય. વીર રસની કૃતિ પૃથ્વીરાજ પરાજય. 1191 તરાઈનું પ્રથમ યુદ્ધ અને 1192 તરાઈના બીજા યુદ્ધની સંપૂર્ણ માહિતી એની અંદર કવર કરવામાં આવેલી હતી. પૃથ્વીરાજ ચૌહાણની આ વીર રસવાળી કૃતિ, જ્યારે મહંમદ ઘોરી, શાહબુદ્દીન મહંમદ ઘોરી જ્યારે 1191 ની અંદર પૃથ્વીરાજ ઉપર હુમલો કરે છે, 1 લાખનું સૈન્ય હોય છે, 1 લાખનું, ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ અને એનું સૈન્ય બધા રાજપૂત રાજાઓ છે એકે એકને કાપી નાખે છે. માત્ર 2 જ વ્યક્તિ બાકી રહે છે, 1 મહંમદ ઘોરી અને 1 એનો ગુલામ કુતુબુદ્દીન આઈબાક. આ તરાઈનું પ્રથમ અને તરાઈના બીજા યુદ્ધની પણ જો સ્ટોરી જાણવી હોય ને તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, જરૂરથી આ યુદ્ધની પણ સિરીઝ લઈને તમારી સમક્ષ આવીશ. આ વીર રસ વાળી કૃતિ આરામના સમયે જ્યારે બાપ દીકરો હિમાલયના પ્રવાસે ગયા હોય છે ત્યારે રવીન્દ્રનાથ ટાગોર લખી નાખે છે. 1980 ની અંદર માત્ર પોતે જ્યારે 14 વર્ષના હોય છે, એટલે છોકરો 7માં 8માં ભણતો હોય એ સમયે, ત્યારે પેલું એનું કાવ્ય આવી જાય છે જેનું નામ હોય છે વન ફૂલ. આ વન ફૂલ એનો સૌથી પહેલો કાવ્ય સંગ્રહ પ્રગટ થઈ જાય છે મિત્રો 14 વર્ષની ઉંમરે, જ્યારે તેમના મોટા ભાઈનું નામ હોય છે સત્યેન્દ્રનાથ. આ સત્યેન્દ્રનાથ જ્યારે ઇંગ્લેન્ડ ભણવા જતા હોય છે ત્યારે એના પપ્પા દેવેન્દ્રનાથ કહે છે કે બેટા રવીન્દ્ર હવે કંઈક ભણવા બેસ, ત્યારે એ પણ સાથે સાથે પોતે ઇંગ્લેન્ડ જાય છે પોતાના મોટા ભાઈ સાથે, સત્યેન્દ્રનાથ સાથે. 18 મહિના ઇંગ્લેન્ડની અંદર ભણે છે, છતાં પણ એકેય ડિગ્રી પ્રાપ્ત કરી શકતા નથી. બસ મોજે દરિયા બાપુ, બીજી કઈ વાત નહીં.
એટલે સાવ મોજે દરિયા તો નહોતા કરતા, પણ કંઈક ને કંઈક પોતાના રસનો વિષય એટલે કે કૃતિઓ કંઈક ને કંઈક લખતા હતા. ઇંગ્લેન્ડ જ્યારે કંઈક ને કંઈક ભણવા ગયા હતા ત્યારે એ ભણવાનું છોડી અને પોતાને જે રસનો વિષય છે, કાવ્ય લખવાનો, ગીત લખવાનો, કૃતિઓ લખવાનો જે વિષય છે, એને કંઈક પોતાનું હુનર બનાવ્યું અને તે જે છે એ પોતે કંઈક ને કંઈક કાવ્યો છે એ લખે છે. અને ભ્રગ હૃદય નામનું એક કાવ્ય છે એ પોતે લખી નાખે છે. ભ્રગ હૃદય એટલે કે તૂટેલું હૃદય, 18 મહિના ભણ્યા છતાંય કંઈ ભેગું ન થયું. ભ્રગ હૃદય આવું એક કાવ્ય લખી નાખે છે. તેમના મોટા ભાઈ છે એ સારી એવી પદવી ઉપર હતા, એટલા માટે અમદાવાદની અંદર તે શાહી મહેલની અંદર પણ પોતાના ભાઈ સાથે રહે છે. અને આ શાહી મહેલ છે એ મિત્રો તમને ખબર હશે શાહજહાં દ્વારા બનાવવામાં આવેલો હતો. જ્યારે શાહજહાંના પિતાનું જ્યારે ભારતની અંદર શાસન હતું ત્યારે શાહજહાં ગુજરાતનો સુબો હતો. અને આ શાહજહાં જે છે જેનું સાચું નામ છે ખુર્રમ, આ શાહજહાંએ અહીંયા અમદાવાદની અંદર મોતીશાહી મહેલ બનાવેલો હતો. અને જ્યારે શાહજહાંએ પોતાની સંપૂર્ણ તાકાત વાપરી, પૈસા વાપરીને જબરદસ્ત મોતીશાહી મહેલ બનાવ્યો અને જ્યારે એનું ઉદઘાટન હતું, સમારોહ હતો, ત્યારે શાહજહાં હાથીની અંબાણી ઉપર બેસીને જાય છે. ત્યારે હાથીની અંબાણી ઉપર પ્રવેશતા શાહજહાંનો જે મુગટ હોય છે એ ઉપરની જે દરવાજો હોય છે એને અડી અને પડી જાય છે. એટલે અંદર પ્રવેશ કરતા પહેલા જ તેનો મુગટ છે એ પડી જાય છે, જેના કારણે તે અપશકુન માને છે. અને અપશકન માનવાના કારણે આટલી પોતાની એનર્જી વેસ્ટ કર્યા પછી, પૈસા ઇન્વેસ્ટ કર્યા પછી પણ તે ઈ મોતીશાહી મહેલની અંદર એક વખત પણ પગ નથી મૂકતો. શાહજહાં દ્વારા બનાવવામાં આવેલો આ મોતીશાહી મહેલ જે છે એ ધીમે ધીમે અંગ્રેજો છે એ પછી પોતે યુઝ કરતા હોય છે. અને અંગ્રેજોના સમયમાં તેને ગવર્નરની કોઠી બનાવવામાં આવેલી હોય છે. અને આ જ અંગ્રેજોના સમયમાં જ્યારે ગવર્નરની કોઠી હોય છે એ સમયે આપણા રવીન્દ્રનાથ ટાગોર ત્યાં રહેલા હોય છે મોતીશાહી મહેલની અંદર, જે શાહજહાં દ્વારા બનાવવામાં આવેલો હતો. અંગ્રેજોના સમયમાં તેને ગવર્નરની કોઠી તરીકે ઉપયોગમાં લેવામાં આવતો હતો. ભારતને આઝાદી પડ્યા પછી તેમને ગવર્નર હાઉસ તરીકે રાખવામાં આવેલું હતું, રાજ્યપાલ ભવન તરીકે. ધીમે ધીમે સરકારો બદલતી રહી, સરકારો જેમ પાના બદલે એવી રીતે આ મોતીશાહી મહેલના નામ પણ બદલતા ગયા. અને ધીમે ધીમે એનું અત્યારનું નામ સરદાર પટેલ મેમોરિયલ તરીકે રાખવામાં આવેલું છે. અને આ સરદાર પટેલ મેમોરિયલ તેમનું નામ રાખવામાં આવેલું છે, હકીકતમાં શાહજહાં દ્વારા બનાવવામાં આવેલો મોતીશાહી મહેલ હતો જેની અંદર પણ રવીન્દ્રનાથ ટાગોર રહેલા હતા. અને રવીન્દ્રનાથ ટાગોરનું નામ લઈ એટલે તો મિત્રો 1913ની સાલ યાદ આવે 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 ને આવે જ. 1913 ગીતાંજલિ કૃતિ, અને આ ગીતાંજલિ કૃતિ માટે તે સૌ પ્રથમ ભારતીય નહીં, સૌ પ્રથમ એશિયા ખંડના એવા પહેલા વ્યક્તિ હતા કે જેને નોબેલ પ્રાઇઝ આપીને સન્માનિત કરવામાં આવેલા હતા. નોબેલ પ્રાઇઝની શરૂઆત 1901 થી થયેલી હતી સર આલ્ફ્રેડ નોબલની યાદમાં. આ સર આલ્ફ્રેડ નોબલે ડાયનામાઇટની શોધ કરેલી હતી. અને ડાયનામાઇટ એટલે કે આપણે જે ભૂગર્ભ ગટર ખોદવા માટે જે ટેટા ફોડીએ ને એને ડાયનામાઇટ કહેવાય. આ જે ડાયનામાઇટ છે તેમની શોધ કરેલી હતી આ વ્યક્તિ દ્વારા. 1901 ની અંદર આલ્ફ્રેડ નોબલની યાદમાં આ પુરસ્કાર આપવાનું શરૂ શું કામ થયું એની પાછળ પણ એક રીઝન છે, જેનો ઓલરેડી મેં વિડીયો બનાવેલો છે, જેનો નાનકડો સાર તમને લોકોને આપી દઉં. આ આલ્ફ્રેડ નોબલ જે છે એને આલ્ફ્રેડ નોબલે જ્યારે ડાયનામાઇટની શોધ કરી ત્યારે બહુ ખુશખુશાલ હતા કે હવે કોઈ પણ લોકોને જમીન ખોદવા માટે એટલું બધું બળ નહીં લગાડવું પડે, ડાયરેક્ટ ટેટો ફોડશે, ડાયનામાઇટ ફોડશે એટલે ખાડો ખોદાઈ જશે. પણ અમુક આપણી બુદ્ધિ વગરની જે પ્રજા હોય ને જેના કારણે એનો બોમ્બ બનાવવામાં ઉપયોગ થયો. અને સ્વીડનની અંદર જ જ્યાંના આલ્ફ્રેડ નોબલ હતા ત્યાંના જ સ્વીડન કન્ટ્રીની સરકાર દ્વારા, સ્વીડન દેશ દ્વારા જ આ નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે. અને ત્યાં જ એટલી હદે બોમ્બ ધડાકા થયા કે લોકોએ છાપાની અંદર એવું આપવાનું ચાલુ કર્યું કે જો આ આલ્ફ્રેડ નોબલે આ ડાયનામાઇટની શોધ જ ન કરી હોત ને તો અમારા પરિવારજનો છે ને એ અત્યારે બચી ગયા હોત. એના લીધે જ મર્યા છે, આ જ મોતનો સોદાગર છે જેના કારણે આલ્ફ્રેડ નોબલના મનની અંદર એવું થઈ ગયું કે મેં આટલી મસ્ત શોધ કરી, લોકોએ એનો ખરાબ ઉપયોગ કર્યો, જેના કારણે આજે મારે બધું સાંભળવું પડે છે. પોતે કરોડોની સંપત્તિ ભેગી કરેલી હતી આ ડાયનામાઇટની શોધ કર્યા પછી.
આ કરોડો રૂપિયાની એક બેંકની અંદર ઇન્વેસ્ટ કરે છે, એક ટ્રસ્ટ ઊભું કરે છે અને કહે છે કે મારા મૃત્યુ પછી તમારા આ જે પણ લોકો પોતાના દેશ માટે કાં તો સારું કામ કરે છે, કાં તો શાંતિનું કામ કરે છે, પોતે કોઈ પણ દેશ માટે આગળ પડતું કંઈ કામ કરે છે, તો એની મારી યાદની અંદર તમારે લોકોએ ખાસ કરીને નોબેલ પ્રાઇઝ આપવું. અને આ નોબેલ પ્રાઇઝ ની સાથે સાથે એક એવોર્ડ આપવામાં આવે છે, સોનાનો સિક્કો આપવામાં આવે છે, અને મિત્રો થોડી નહીં તો જાજી 7.5 કરોડ રૂપિયાની રાશિ આપવામાં આવે છે. અને આ 7.5 કરોડ બહુ નાની એવી અમાઉન્ટ છે. કોના મારા માટે નહીં, તમારા માટે નહીં, આલ્ફ્રેડ નોબેલ માટે. આ 7.5 કરોડ રૂપિયા નાની રકમ એટલા માટે છે કારણ કે આલ્ફ્રેડ નોબેલે જે પોતાની સંપત્તિ બેંકમાં રાખી હતી ને, એ બેંકમાંથી જે દર વર્ષે વ્યાજ આવે ને, એ વ્યાજના પણ માત્ર 30-40% જ આ 7.5 કરોડ રૂપિયા છે. તો વ્યાજ કેવડું હશે અને મૂળ રકમ કેવડી હશે તમે અંદાજો લગાડી શકો. આ આલ્ફ્રેડ નોબેલની યાદમાં અપાતો સૌથી મહત્વનો પુરસ્કાર નોબેલ પ્રાઇઝ સૌપ્રથમ ભારતીયની સૌપ્રથમ એશિયન એવા પહેલા વ્યક્તિ હતા જે રવીન્દ્રનાથ ટાગોરને 1913ની અંદર ગીતાંજલિ કૃતિ માટે મળેલો હતો. 1901ની અંદર સાહેબે નૈવેદ નામની કૃતિ જે છે, નાટક જે છે, કાવ્ય સંગ્રહ એ ચાલુ કરેલું હતું. અને 1913માં જ્યારે તેને ગીતાંજલિ પુરસ્કાર મળ્યો ને, એટલા જ માટે 1914ની અંદર તેમને અંગ્રેજો દ્વારા સરની ઉપાધિ આપવામાં આવેલી હતી, એટલે કે નાઇટ હુડ નો ખિતાબ આપવામાં આવેલો હતો. આ નાઇટ હુડ નો ખિતાબ 1914માં મેળવો તો ખરા, પણ 1919ની અંદર જયારે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો ને, 13 એપ્રિલ 1919, આ 13 એપ્રિલ 1919ની અંદર જલિયાવાલા બાગ હત્યાકાંડની અંદર લોકોને ગોળીબાર જનરલ ડાયર દ્વારા કરવામાં આવેલું હતું. બે વ્યક્તિઓ હતા તમને ખબર છે, ડોક્ટર સત્યપાલ મલિક અને સૈફુદ્દીન કિચલુ, આ બંનેની ધરપકડ થઈ. જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશેનો જો વિડીયો જોવો હોય તો મને ખાસ કરીને કમેન્ટ કરજો, આપણે જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે પણ આપણે વિડીયો લઈ આવશું. મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો તો જ ખબર પડશે ને કે શું તમારી નીડ છે અને મારે શું નીડ પૂરી કરવાની છે, તો ખાસ કમેન્ટ કરજો. તો આ જલિયાવાલા બાગ હત્યાકાંડ જેવો થયો એટલા જ માટે તેમણે સરની ઉપાધિ અંગ્રેજોને પાછી આપી દીધી હતી. ઇંગ્લેન્ડના રાજાને પત્ર લખ્યો તો ત્યાં ભારતના વાઇસરોયને પત્ર લખીને પોતાની નાઇટ હુડ નો ખિતાબ, જે સરની ઉપાધિ હતી, એ પાછી આપી દીધી હતી. 1920-21 નો જે સમયગાળો હતો જ્યારે ભારતની અંદર અસહકારની ચળવળ ચાલતી હતી, એ 1920-21 ના સમયગાળા દરમિયાન તે ઓછામાં ઓછા 15 જેટલા દેશોનો પ્રવાસ કરે છે. રવીન્દ્રનાથ 15 જેટલા દેશોનો પ્રવાસ કરે છે, અલગ અલગ દેશોની અંદર ફરે છે અને તે કૃતિઓ લખે છે, જેની અંદર પ્રવાસની અંદર ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, અમેરિકા, હોલેન્ડ, બેલ્જિયમ, સ્વિટ્ઝરલેન્ડ, સ્વીડન, જર્મની, ઓસ્ટ્રેલિયા વગેરે 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 જેવો દેશો છે એમનો એ પ્રવાસ કરે છે અને ઘણું બધું સાહિત્ય લખે છે. 23 ડિસેમ્બર 1921 તારીખ ભૂલતા નહીં, 23 ડિસેમ્બર 1921, 1921 અમદાવાદ ખાતે, અને 1921 એટલે ઈ જ વર્ષ કે જયારે વિશ્વ ભારતી યુનિવર્સિટીની શાંતિ નિકેતન દ્વારા સ્થાપના કરવામાં આવેલી હતી. મિત્રો સાલોને એકબીજા સાથે કનેક્ટ કરજો, જિંદગીમાં નહીં ભૂલાય, હંમેશા હરેક સાલને એકબીજા સાથે કનેક્ટ કરવાની. તમારો જન્મ કઈ તારીખે થયો, કઈ કયા યરમાં થયો, એ યરને કોઈ ઐતિહાસિક ઘટના સાથે સાંકળવા માટે જોડી દો. તમારા પપ્પાનો જન્મ ક્યારે થયો, તમારા મમ્મીનો જન્મ ક્યારે થયો, કોઈ દિવસ નહીં ભૂલે. જેમ કે મારા પિતાનો જન્મ 1960માં થયો, ગુજરાત સ્થાપના દિવસ 1960, એટલે 1960 ની જેટલી પણ મહત્વની ઘટના આવતી હોય બધી મારે યાદ રાખી લેવાની. સાલ ભૂલાઈ જાય છે, કેવી રીતે યાદ રાખવી, એક જ સાલમાંથી કેટલું મહત્વનું બધું વીણી વીણીને કાઢી લેવું એ ન ખબર પડતી હોય તો કમેન્ટ કરો, સ્પેશિયલ આના માટે વિડીયો બનાવીશ કે તમારે સાલ કેવી રીતે યાદ રાખવી, જિંદગીભર તમને સાલ નહીં ભૂલાય. એક વખત યાદ રાખી લીધી, વાત થઈ ગઈ પૂરી. તો એના માટે પણ તમે મને કમેન્ટ કરજો તો આપણે એનો પણ વિડીયો બનાવશું. તો મિત્રો 23 ડિસેમ્બર 1921 ના રોજ શાંતિ નિકેતન દ્વારા વિશ્વ ભારતી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવે છે. 1930ની અંદર જ્યારે દાંડીકૂચ થઈ હતી, 12 માર્ચ 1930 થી લઈને 5 એપ્રિલ 6 એપ્રિલે મીઠું ઉપાડીને કીધું ગાંધીજીએ, આ જે દાંડીકૂચ થઈ જેની અંદર દેશની અંદર અફરાતફરીનો માહોલ હતો, ત્યારે પણ તેને શૌર્ય ગીત ગાઈ ઝવેરચંદ મેઘાણીની જેમ જ લોકોનો જુસ્સો પણ વધારેલો હતો. અને મિત્રો 7 ઓગસ્ટ 1940 તારીખ યાદ રાખજો, 7 ઓગસ્ટ 1940 ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા
તેમને ડોક્ટરની ઉપાધિ આપવામાં આવેલી હતી. 7 ઓગસ્ટ 1940 ના રોજ તેમને ડોક્ટરની ઉપાધિ આપવામાં આવેલી હતી. એટલું જ નહીં, ગાંધીજી તેને ગુરુદેવ કહીને બોલાવતા હતા. અને ગાંધીજી અને આપણા રવિન્દ્રનાથ ટાગોરનું છેલ્લું અને અંતિમ મિલન જે છે એ આમ્રકુંજ ખાતે થયેલું હતું. આ પ્રશ્ન એક્ઝામમાં વારંવાર પૂછાય છે કે ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોરનું અંતિમ મિલન કયું હતું, આમ્રકુંજ ખાતે થયેલું હતું. 2000 જેટલા ગીતો જેણે લખેલા છે, 39 જેટલી કૃતિઓ જેણે લખેલી છે, આવા જેણે 2-2 દેશના રાષ્ટ્રગાન ગાયેલા છે, 3-3 દેશના રાષ્ટ્રગાન લખેલા છે, સૌથી પહેલો નોબેલ પ્રાઇઝ મેળવેલો છે, એવા આપણા અતિ મહત્વના વ્યક્તિનું મૃત્યુ જે છે એ 7 ઓગસ્ટ 1941 ના રોજ કોલકાતા ખાતે જ થાય છે. તો આ આપણે આજે વાત કરી મિત્રો રવિન્દ્રનાથ ટાગોરની. કેવો લાગ્યો વિડીયો ખાસ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, અર્ન એકેડેમીની લર્નિંગ એપ્લિકેશન તમે લોકોએ હજી સુધી ડાઉનલોડ ન કરી હોય તો ખાસ કરીને કરી લેજો, જેના જેની અંદર મારા અઢળક વિડીયો અવેલેબલ હોય છે. હવે કોમ્પિટિટિવ ડીજી ક્લાસમાં તમે જે રીતે વિડીયો જુઓ છો એવી જ રીતે અર્ન એકેડેમીની પણ યુટ્યુબ ચેનલ છે, જેનું નામ છે અર્ન એકેડેમી લાઈવ જીપીએસસી, જેના ઉપર આવતીકાલથી એટલે કે આપણી 8મી તારીખથી 8મી મેથી રોજ સવારે 9:30-10 મારા કલ્ચરના વિડીયો આવશે, સવારે 9:30-10, અને રાત્રે અર્ન એકેડેમીની લર્નિંગ એપ્લિકેશન ઉપર રાત્રે સ્પેશિયલ ક્લાસમાં રાત્રે 9:30-10 જીપીએસસી ક્લાસ 1-2 એસટીઆઈ પીઆઈ અને ગૌણ સેવા પસંદગી મંડળના 50 પ્રશ્નપત્ર એટલે કે 5000 પ્રશ્નોની ટેસ્ટ સિરીઝ આપણી ચાલુ છે, સંપૂર્ણ બધા માટે ફ્રી ઓફ છે, તો એમાં પણ જોડાઈ જજો. વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. જો ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવા કયા વિડીયો જોવા છે મેં તમને હમણાં જ કહી દીધું, કમેન્ટની અંદર જણાવી દેજો. આવા ને આવા નવા વિડીયો સાથે તમારી રીતે મળતો રહીશ અને તમારા ગ્રુપ સર્કલની અંદર ખાસ 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 વિડીયોને શેર કરી દેજો. આવજો, ધન્યવાદ.